નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. વાત કરી રહ્યા છે ઓમિક્રોનની આફત તે માટે, કારણ કે દેશની અંદર કેસ નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય તે માટે પણ છે, કારણ કે અનેક એવા વિકસિત દેશો છે કે જે ઓમિક્રોનની ચપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં વિદેશથી આવેલા પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુકેથી આવેલા પ્રવાસીનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રવાસીના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. ગઈકાલે રાત્રે યુકેથી 222 પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. એરપોર્ટ પર તમામ 222 પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી એક પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તે પ્રવાસીને. ઓમિક્રોન છે કે નહીં તે અંગે રિપોર્ટ બાદ ખુલાસો થશે. હાલમાં હાઈ રિસ્ક દેશોથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ થઈ રહ્યું છે. જે દેશની અંદર સૌથી વધુ ઓમિક્રોન વાયરસ ફેલાઈ રહ્યો છે તે દેશના તમામ નાગરિકો જ્યારે ભારતની જમીન પર આવે છે, ગુજરાતમાં પ્રવેશે છે, તો તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર સીધી જે 11 દેશોમાંથી આવતી જે ફ્લાઇટ છે તે ફ્લાઇટમાંથી પ્રવાસીઓ આવે છે તેના આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે ગત રાતે જે યુકેથી સીધી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી અને એમાં જે 222 પ્રવાસીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તેના તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા. જે 222માંથી એક પ્રવાસીનો જે આરટીપીસીઆર ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. હવે તે પ્રવાસીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. સાથે જ પ્રવાસી હિસ્ટ્રી જોઈએ તો એ પ્રવાસી જ્યારે યુકેથી અમદાવાદ આવ્યો ત્યારે તે પહેલાં 20 તારીખે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 1 તારીખે તેમનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો અને ત્યારબાદ પ્રવાસ કરવા માટેની મંજૂરી મળી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે તેમનો જે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો તે પોઝિટિવ આવ્યો છે. અને હવે જીનોમ સિક્વન્સ માટે છે તે રિપોર્ટને લેબમાં મોકલવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પરંતુ જે આ કહેવાય છે કે જે ગાઈડલાઇન્સ છે, કોરોનાની ગાઈડલાઇન્સ, તે પ્રમાણે તમામ કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ લો રિસ્ક જે દેશ છે તેમાંથી પણ પ્રવાસીઓ આવે છે તેના પણ આરટીપીસીઆર 2% જેટલા પ્રવાસીઓના કરવામાં આવી રહ્યા છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે બે દિગ્ગજ મહાનુભાવ ડોક્ટર્સને અમે અમારી સાથે જોડી લીધા છે, જેમની પાસેથી બધું માહિતી મેળવીશું. સૌથી પહેલા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે મુકેશ માહેશ્વરી સાહેબ અને તેમની સાથે છે દિલીપભાઈ માવલંકર. બંને ડોક્ટર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સર, સૌથી પહેલા આપની પાસે દિલીપભાઈ આવવા માંગીશ. આપની પાસેથી એ જાણવું છે કે આ ઓમિક્રોન વેરિયન્ટ છે તેને કેવી રીતે ચિંતા વધારી દીધી છે, શું મુખ્ય કારણો રહ્યા છે કે જેના કારણે ફરી એક વખત ત્રીજી લહેર હોય કે આવનારી નવી લહેર હોય તેની ચિંતા જોવા મળી રહી છે? અગત્યનો પ્રશ્ન છે અને બધાના જ મનમાં મૂંઝવાય છે કે હમણાં આપણને લાગતું હતું કે હવે ડેલ્ટાની વેવ મોટી આપણે એપ્રિલ મે માં જોઈ અને હવે ઓસરી રહી છે અને બહુ જ કેસ ઓછા થઈ રહ્યા છે. ડેલ્ટાની વેવ બીજા દેશોમાં ફેલાઈ હતી પણ આપણે ત્યાં બહુ ઓછી થઈ ગઈ હતી. એ સાથે સાથે આ જે નવો વેરિયન્ટ આવ્યો છે એને ચિંતા એટલા માટે વધારી છે કે એ સાઉથ આફ્રિકામાં જે વખતે શોધાયો પછી 3 જ અઠવાડિયામાં 200 જ્યારે રોજના કેસ ઓછા થતા હતા સાઉથ આફ્રિકામાં, એમાંથી વધીને લગભગ 11-12 હજારની પાસે કેસ રોજના પહોંચી ગયા છે. એટલે બહુ ઝડપથી વધે એવો આ વેરિયન્ટ છે અને ઓલરેડી 3 અઠવાડિયામાં લગભગ 30 વધારે દેશોમાં એ પહોંચી ગયો છે મુસાફરો દ્વારા. એટલે આ પહેલું ચિંતાનું કારણ છે. બીજું ચિંતાનું કારણ એ છે કે એના જીનોમિક એનાલિસિસમાં ખબર પડી છે કે લગભગ 50 વધારે મ્યુટેશન્સ એમાં છે અને 30 મ્યુટેશન એના સ્પાઇક પ્રોટીન ઉપર જ છે. એનાથી વધારે ચિંતા એટલા માટે છે કે સ્પાઇક પ્રોટીનની વિરુદ્ધમાં રસી મોટાભાગની કામ કરે છે. હવે સ્પાઇક પ્રોટીન જો બદલાઈ ગયું હોય નવા વેરિયન્ટમાં તો કદાચ રસીની અસર પણ એમાં ઓછી થઈ શકે છે, જેમ ડેલ્ટામાં પણ આપણે જોવા મળ્યું કે રસીની અસર ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો આ બે મુખ્ય કારણો છે કે જેનાથી લોકોમાં ચિંતા બહુ જ પ્રસરી છે અને આપણે ત્યાંની આખા વિશ્વમાં આની ચિંતા પ્રસરવા માંડી છે. છેલ્લો જે એક ચિંતાનો વિષય હજુ જેની પર માહિતી મળી નથી કે આ રોગ કેટલો ભીષણ થઈ શકે છે, કેટલા લોકોને એ હોસ્પિટલાઇઝ કરશે, કેટલા પ્રમાણમાં લોકોને વેન્ટિલેટર પર જવું પડશે, કેટલા પ્રમાણમાં લોકોનું મૃત્યુ થશે,
જેમ ડેલ્ટા આપણે જોયું કે પહેલાના વેવ કરતાં બહુ જ વધારે ભયંકર રોગ હતો, ઘણા બધા લોકો હોસ્પિટલાઇઝ થયા, ઘણાના મૃત્યુ પણ થયા, તો આ જે વેરિયન્ટ છે એ એવો જ નીકળશે, એના કરતાં વધારે ખતરનાક નીકળશે કે એનાથી ઓછો ખતરનાક નીકળશે, એની પર બધા નજર માંડીને બેઠા છે અને આનો જવાબ લગભગ 2-3 અઠવાડિયામાં આપણી પાસે મળશે. ડૉક્ટર મુકેશ, આપની પાસેથી એ જાણવું છે, એક સામાન્ય જનતાને એ સવાલો ઊભા થતા હોય છે કે આ મ્યુટેશન શું છે, આ નવો વેરિયન્ટ કેવી રીતે આવે છે, જો તેને લઈને આપ સમજણ આપી શકો કે તેનાથી શું ધ્યાન રાખવાની જરૂર છે, કેવી રીતે આનાથી બચી શકાય છે? હા સિદ્ધાર્થભાઈ, આમાં એવું છે કે જ્યારે વાયરસ પોતાની પ્રજનન શક્તિ ડેવલપ કરતો હોય આપણા શરીરમાં જઈને, ત્યારે 1-2, 2-4, 4-6 જે ડબલિંગતું હોય, ત્યારે એમાં શરીરના રચનામાં અમુક વાર ફેરફાર આવે છે. એટલે કેવું થાય કે જે ઓરિજિનલ વાયરસ હોય એવી ને એવી એની બીજી કોપી ના નીકળે, એમાં કોઈ જાતના ચેન્જીસ આવે, એમાં એમિનો એસિડનું સ્ટ્રક્ચર હોય છે, એટલે કોઈ એમિનો એસિડ છૂટી જાય, કોઈ બીજી જગ્યાએ લાગી જાય, કોઈ એક્સચેન્જ થઈ જાય, એ જે વસ્તુ બને એને મ્યુટેશન કહેવામાં આવે છે. અને ઢગલાબંધ મ્યુટેશન વાયરસમાં આવ્યા જ કરતા હોય છે. વાયરસનો એ નૈસર્ગિક સ્વભાવ છે કે વારંવાર મ્યુટેટ થતો રહે, અને મોટાભાગના મ્યુટેશન એવા હોય છે કે જેને આપણે ચિંતા નથી કરવાની હોતી, અને એવા હજારો મ્યુટેશન આ વાયરસમાં અત્યાર સુધી આવી ચૂક્યા છે. પરંતુ જ્યારે ઢગલાબંધ મ્યુટેશન ભેગા થાય અને કોઈક એવી વસ્તુ થાય કે જે આપણને ચિંતા કરાવે, એવા મ્યુટેશનને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહેવામાં આવે, અથવા VOC. અત્યાર સુધી જે આપણે વાયરસ જોયા એમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા એ બધા VOC હતા, અને લેમ્ડા, કાપા એ બધા વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હતા. વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં આપણને બહુ ચિંતાનું કારણ નથી હોતું. હમણાં માવલકર સાહેબે કહ્યું એ પ્રમાણે આમાં સિગ્નિફિકન્ટ ચેન્જીસ આવ્યા છે. આની અંદર 50 મ્યુટેશન એક સાથે છે, 50 વધારે, લગભગ 46-52 મ્યુટેશન હોવાનો અંદાજ છે. એટલે એ બધા મ્યુટેશન ભેગા થઈ અને વાયરસનું જે સ્ટ્રક્ચર આપણી સાથે જોડાય એમાં એક મેજર ચેન્જીસ લાવ્યા છે. એટલે કદાચ એવું થાય કે એના કારણે એની ઇન્ફેક્ટિવિટી ખૂબ વધી ગઈ છે, એટલે જે આપણા શરીરમાં ઘૂસવાની ક્ષમતા છે એની ખૂબ વધી ગઈ છે. બીજું, અત્યાર સુધી જે ડેટા મળી રહ્યા છે એ પ્રમાણે એવું લાગે છે કે એની ટ્રાન્સમિટ થવાની, એટલે એક માણસથી બીજામાં જવા માણસમાં જવાની ક્ષમતા પણ ખૂબ વધી ગઈ છે. કારણ કે 10 દિવસ જેટલા ટૂંકા ગાળામાં 32 દેશમાં આ વાયરસ પ્રવેશી ચૂક્યો છે. ગઈકાલે અમેરિકામાં લગભગ 9 અને કેનેડામાં આજે 15 કેસના અહેવાલો છે, જે ખૂબ ચિંતા ઉપજાવે છે. અને એમાં બીજું કે જે વેક્સિન લીધેલા લોકો હોય જેમાં રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ હોય, અથવા જે લોકોને ઇન્ફેક્શન થયું હોય પહેલાને રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ હોય, એવા લોકોમાં પણ આ વાયરસ દેખાઈ ગયો છે. કારણ કે આ મ્યુટેટેડ વાયરસ છે, એટલે એ તમારી રોગપ્રતિકારક શક્તિને તોડી શકે એવી ક્ષમતા ધરાવવો હોવાનો અંદાજ છે. એટલા માટે આ વાયરસ આપણા માટે ચિંતાજનક છે, અને આ મ્યુટેશન અને વેરિયન્ટ ઓફ કન્સર્નની ડેફિનેશન છે. માવલંગે સાહેબ, આપણી પાસેથી એ પણ જાણવું છે, કારણ કે આપ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે પણ છો, જો ગુજરાતની અંદર આ કેસ નોંધાવાની શરૂઆત થાય છે તો કયા પ્રિકોશન્સની જરૂર પડી શકે છે ગુજરાતમાં પણ? હા, એટલે આ બહુ ઝડપથી ફેલાનારો વેરિયન્ટ છે, એટલે સૌથી પહેલાં તો આપણે જે પરદેશથી મહેમાનો આવે છે એરપોર્ટ દ્વારા, એમનું સઘન ચેકિંગ થાય, RT-PCR ટેસ્ટ, વેક્સિનેશન, અને જરૂર લાગે ત્યાં ક્વોરન્ટાઇન જે દેશોમાં કેસ થયા છે ત્યાંથી આવનારા લોકો માટે, એટલે એ પહેલું પગથિયું કે આપણા શહેરોમાં આ કેસ ફેલાય નહીં અથવા એન્ટર ના થાય, એને માટેનું પહેલું પગથિયું છે. બીજું પગથિયું છે કે આપણે એવું માનીને ચાલવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક એન્ટર થઈ શકે અને થયો જ હશે કદાચ, આપણે જો પકડાયો નહીં હોય પણ, તો પછી આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની વાત હતી, સોશિયલ ડિસ્ટન્સિંગ, ચુસ્તપણે પહેરેલો માસ્ક અને સેનિટાઇઝેશન. હવે સેનિટાઇઝેશનનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી માનવામાં આવતું, પણ એની સાથે વેન્ટિલેશન કે હવા ઉજાસ આપણે જ્યાં હોય એવી જગ્યાએ રહીએ, ભીડ થાય એવી જગ્યાએ ન જઈએ, જ્યાં ભીડ હોય ત્યાં પણ એર કન્ડિશન્ડ અને એવા બંધ વાતાવરણમાં ન રહીએ, બારણા બારીઓ ખુલ્લી રાખીએ, અને કોવિડ ફેલાય નહીં એની પૂરેપૂરી આપણે કાળજી જે પહેલાં લેતા હતા એ જ લેવાની જરૂર છે. અને હવે શાળા કોલેજો પણ ખુલવા માંડી છે, એટલે એના દ્વારા પણ યંગ લોકોમાં આ ફેલાવાની ખૂબ શક્યતા છે. એટલે ત્યાં પણ જ્યાં જ્યાં લોકો ભેગા થશે ત્યાં આ ફેલાવાની શક્યતા રહેશે, એટલે એ આપણે ખૂબ સમજીને વર્તવાનું છે. એ સાથે સાથે જેનું વેક્સિનેશન બાકી છે, હજુ ઘણા બધા એવા છે કે થોડા ડરતા હોય કોઈ રોગને કારણે કે બીજા કારણે, તો એ વેક્સિનેશન પૂરેપૂરું લઈ લેવું જોઈએ અને વહેલામાં વહેલી તકે લઈ લેવું જોઈએ.
ડોક્ટર મુકેશ, આપની પાસે એ જાણવું હતું કે હજી પણ ઘણા લોકો નેગ્લિજન્ટ જોવા મળી રહ્યા છે, જે રીતે માવલંકર સાહેબે કહ્યું કે બેદરકાર છે, સાથે હવે શિયાળો છે તો મને શરદી થઈ હશે, થાક્યો છું એટલે તાવ આવ્યો હશે, આ સમજ સાથે ચાલી રહ્યા છે, તેઓએ પણ પ્રિકોશન્સની શરૂઆત તો કરવી જ પડશે. બિલકુલ, કારણ કે અત્યારે ઋતુ છે, રોગચાળો છે, ચિકનગુનિયા ચાલે છે, ડેન્ગ્યુ ચાલે છે, મેલેરિયા ચાલે છે, સાદો ફ્લૂ છે, સ્વાઇન ફ્લૂ છે અને કોરોના છે, એટલે આપણે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. કોઈ પણ જાતના સિમ્ટમ દેખાય તો તરત ને તરત સેલ્ફ મેડિકેશન કરવાના બદલે તમારા કન્સલ્ટન્ટ ડોક્ટરની મુલાકાત લો, જનરલ પ્રેક્ટિશનર હોય, તમારો ફેમિલી ફિઝિશિયન હોય, ફિઝિશિયન હોય, એની મુલાકાત લો. કારણ કે આ વખતે જે આફ્રિકામાંથી જે નવો વેરિયન્ટ પેદા થયો છે એમાં લક્ષણો ઘણા બધા બદલાઈ ગયા છે. અત્યારે જે જૂના કોવિડમાં આપણે એમ કે ભાઈ શરદી ખાંસી સાથે આવતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, સ્મેલ ને ટેસ્ટ જતા રહેતા હતા, એ બધા લક્ષણો ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એના બદલે અતિશય થાક લાગવો, અતિશય શરીરનો દુખાવો થવો, માથું દુખવું, ગળામાં કિચકિચ થવી, આ બધા લક્ષણો સાથે વાયરસ પ્રેઝન્ટ થઈ રહ્યો છે. એટલે કોઈ પણ જાતની ગફલતમાં રહેવાના બદલે આપણે તાત્કાલિક ધોરણે આપણા જો કન્સલ્ટન્ટ ડોક્ટર પાસે જઈએ તો એ આપણા નિદાનમાં આપણને હેલ્પ કરશે, જરૂર પૂરતા ટેસ્ટ કરાવશે, અને કોરોના હોય તો આરટીપીસીઆર અને કોરોના ના હોય તો બીજા ટેસ્ટ કરાવે. હવે કોરોનામાં જો આરટીપીસીઆર કરાવે તો માવલંકર સાહેબની વાતને આગળ વધારું તો એમાં કેવું છે કે અત્યારે બધી જ ડાયગ્નોસ્ટિક કીટ આને પકડવા સક્ષમ છે, પરંતુ એક સારી વસ્તુ એ બની છે કે આમાં એસજી ડ્રોપ આઉટ થાય છે. એટલે જ્યારે ડાયગ્નોસ્ટિક કીટમાં એસજી ડ્રોપ આઉટ થાય ત્યારે તમને શંકા જવી જોઈએ કે ભાઈ આ તમે કોઈ નવો વેરિયન્ટ ઓમિક્રોન કે ડેલ્ટા જોઈ રહ્યા છો, અને એવા સેમ્પલોના સરકારની મદદથી તમારે જીનોમિક સિક્વન્સિંગ કરાવવા જોઈએ, અને તો તમે આ વાયરસને વહેલો પકડો, અને વહેલો પકડો તો ફેલાતો અટકાવી શકશો. કારણ કે અત્યારે જે અંદાજ છે એ પ્રમાણે જૂના વાયરસ એકમાંથી 10 ને લગાવી શકતા હતા, આ એક માણસ 20 માણસને લગાવી શક્યો, એટલો ભયંકર ચીપી વાયરસ છે. એટલે જો આપણે ટાઈમસર એનું નિદાન કરીએ, ટાઈમસર એનું જીનોમિક સિક્વન્સિંગ કરાવીએ તો આપણને ખબર પડે કે આ જગ્યાએ આ પોકેટમાં ઓમિક્રોન આવે છે, તો એ જગ્યાને આપણે માઇક્રો કન્ટેનમેન્ટ તરીકે ડિક્લેર કરી શકીએ, એના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી શકીએ, એના ટેસ્ટિંગ કરી શકીએ, અને એ થકી એનો ફેલાવો અટકાવી શકીએ. કારણ કે એકવાર જો વાયરસ ફેલાવી ગયો તો પછી એને અટકાવવો ખૂબ મુશ્કેલ છે. અને આફ્રિકાથી જે છેલ્લા ડેટા આજે આવ્યા છે એ ખૂબ ચોંકાવનારા છે કે આ વાયરસ અત્યારે નાની ઉંમરના લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ગઈકાલના ડેટા પ્રમાણે હોસ્પિટલાઇઝ થયેલા પેશન્ટોમાં 11% પેશન્ટો 2 વર્ષની નીચેની ઉંમરના છે, અને 68% પેશન્ટો 40 વર્ષની ઉપર નીચેની ઉંમરના છે. જ્યારે તમારે ત્યાં 18 વર્ષની નીચેના સંપૂર્ણ લોકોનું વેક્સિનેશન બાકી હોય, જે એલિજિબલ લોકો છે, જેનો બીજો ડોઝ દૂર થઈ ગયો છે, એવા 12 કરોડ લોકોએ વેક્સિન ના લીધી હોય, ત્યારે આ એક ખૂબ ખતરાની ઘંટી છે. માવલંકર સાહેબ, મુકેશભાઈની જે વાત છે તેને થોડી એક્સટેન્ડ કરી રહ્યો છું વેક્સિનેશનને લઈને. શું બૂસ્ટર ડોઝની જરૂર હવે ઊભી થઈ છે કે હવે જે લોકો ડ્યુઅલ વેક્સિન લઈ ચૂક્યા છે, બંને ડોઝ લીધા છે, શું તેઓ માટે બૂસ્ટર ડોઝની શરૂઆત કરવી જરૂરી થઈ ગઈ છે? આ બધાના મનમાં પ્રશ્ન આવી રહ્યો છે, છાપાઓમાં બી ચર્ચા થઈ રહી છે, પણ પબ્લિક હેલ્થના નિષ્ણાત તરીકે મારું ચોક્કસ માનવું છે કે હજુ બૂસ્ટર ડોઝની ઉતાવળ કરવાની જરૂર નથી. એનો એવો કોઈ એવિડન્સ હમણાં આપણે ત્યાં આવ્યો નથી. બીજું કે જ્યાં સુધી પ્રાથમિક રસી ન મુકાઈ હોય બધાને, ત્યાં બૂસ્ટર ડોઝની વાત કરવી બિલકુલ વ્યાજબી નથી. એટલે હું તમને સાદી ભાષામાં સમજાવું તો બધાને પહેલાં થાળી જમવા દો, પછી મિષ્ટાન્ન પીરસો. એટલે જ્યાં સુધી લોકો ભૂખ્યા હોય અને બીજા લોકો મિષ્ટાન્ન ખાય અને બૂસ્ટર ડોઝ લે, એ બિલકુલ યોગ્ય નથી. બીજું, બૂસ્ટર ડોઝ 2 ડોઝ લીધેલા પછી કેટલાને રોગ થયો છે આપણા આંકડા ભારતના જાહેર થયા નથી. એવું કહેવામાં આવ્યું હતું કે ઓગસ્ટથી એ આંકડા જાહેર થશે, પણ હજુ સુધી ક્યાંય આવા આંકડા રોજે રોજ આવતા નથી કે ભાઈ આટલા 10,000 કેસ આવ્યા, એમાંથી 2 ડોઝ લીધેલા કેટલા, 1 ડોઝ લીધેલા કેટલા, 0 ડોઝ લીધેલા કેટલા. તો એ આંકડા પણ આપણે બહાર ન આપી શકતા હોય ત્યાં બૂસ્ટર ડોઝની વાત જ અજુગતી લાગે છે. એટલે મારા તો ચોક્કસ મંતવ્ય પ્રમાણે બૂસ્ટર ડોઝની હમણાં કોઈ જરૂરિયાત દેખાતી નથી. પહેલાં સૌથી પહેલાં જે જરૂરિયાત છે એ હમણાં પૂરું વેક્સિનેશન જેનું બાકી છે એ કરવાની જરૂરિયાત છે. બીજું મારે એ પણ કહેવું છે કે આપણે ઇમરજન્સી એપ્રુવલ આપ્યું છે 1.5-2 વર્ષ પહેલાં, હજુ સુધી પરમનન્ટ એપ્રુવલ કેમ નથી? હજુ સુધી ડેટા ભેગો નથી થયો આપણા દેશનો? આટલા 100 કરોડને રસી મુકાઈ ગઈ, આટલા બધા લોકો સુખરૂપ, એમાંથી કોઈ સાઈડ ઇફેક્ટ વગર આવ્યા નથી, તો પૂરેપૂરું લાયસન્સ કેમ નથી આપતી સરકાર, અને કંપનીઓ કેમ માગતી નથી લાયસન્સ? કારણ કે ઇમરજન્સી ઓથોરાઇઝેશન ઇમરજન્સી માટે હોય, આખા 2-3 વર્ષમાં ઇમરજન્સીની હેઠળ ના ચલાવી શકાય. એટલે બૂસ્ટર પહેલાં એ વિચારવું જોઈએ કે પૂરેપૂરું લાયસન્સ, જેને કમર્શિયલ લાયસન્સ કહે છે, એ આપવું જોઈએ જો ડેટા આપણી પાસે બધો ભેગો થયો છે.
સેફટીનો અને એફિકસીનો, અને એ પછી બૂસ્ટર ડોઝ. બીજું એક કારણ એવું પણ વિચારવા જેવું છે કે જો ઓમિક્રોન આ રસીને તોડીને, કારણ કે વિમાનમાંથી કોણ જઈ શકે છે, વિમાનમાંથી જેમણે બે ડોઝ લીધેલા છે, જેમણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલા છે, એવા જ લોકો જઈ શકે છે, અને એના દ્વારા જ આ 30 દેશોમાં ફેલાયો છે. તો જે રસીની કારગરતા સામે આ નવો વેરિયન્ટ જો ક્વેશ્ચન ઊભા કરતો હોય, તો એ જ રસીના બૂસ્ટર ડોઝની વાત આપણે કેમ કરીએ? નવા વર્ઝનની રસી બહાર પાડવા માટે કદાચ આપણે વધારે મહેનત કરવી જોઈએ કે જે સુધારેલા નવા ડેલ્ટા અને આ બંનેના વેરિયન્ટને માત આપી શકે એવી આપણે રસી તૈયાર કરવી જોઈએ, અને કંપનીઓ તૈયાર કરી શકે. એમણે જાહેર બી કર્યું છે કે 100 દિવસમાં અમે નવી રસી લાવી શકીશું. તો એ પાછળ વધારે વિચાર અને કંપનીને સપોર્ટ કરવાની મારી ચોક્કસ માન્યતા છે. ખૂબ જ મોટી વાત માવલંદી સાહેબ આપે કરી છે. મારે આપની પાસેથી એ જ જાણવું હતું કે શું આ જે વેરિયન્ટ બદલાઈ ગયો છે, તો જે લોકો અત્યારના બે ડોઝ લઈને બેઠા છે, તેઓ એ વિચારીને બેસે કે હવે આપણને કંઈ નહીં થાય, આપણે તો બે ડોઝ લઈ લીધા છે, કે એ લોકો ઉપર પણ ચિંતાના વાદળો તો છે જ? મેં કહ્યું અને મુકેશભાઈએ પણ કહ્યું કે સ્પાઇક પ્રોટીનની સામે મોટાભાગની રસીના જે એન્ટીબોડીઝ છે એ સ્પાઇક પ્રોટીન સામેના છે. હવે એમાં જો મોટાભાગે ફેરફાર થયા હોય ને 30 જેટલા મ્યુટેશન્સ આવ્યા હોય, તો એ રસીની અસરકારકતા ઓછી જરૂર કરી શકે. પણ એટલા માટે ચિંતા કરવા જેવી છે કે આ બહુ ઝડપથી ફેલાય છે, અને કદાચ, અને આફ્રિકાના એક ડૉક્ટરનું ગઈકાલે પરમ દિવસે જ મેં સાંભળ્યું કે ઘણા આફ્રિકાના લોકોને બે ડોઝ લીધા પછી પણ આ થયું છે, જેવું બીટા વેરિયન્ટમાં પણ એમણે, તમને યાદ હોય તો લગભગ 1 વર્ષ પહેલાં બીટા વેરિયન્ટ જે વખતે આફ્રિકામાં આવ્યો, તે વખતે પણ એમણે જે રસીને લાયસન્સો આપ્યા હતા એ રસીના લાયસન્સ કેન્સલ કરવાની વાત કરી હતી. એટલે આ રસી કેટલી ઉપયોગી છે આ વેરિયન્ટ ઉપર એ લેબોરેટરીમાં બી તપાસ થઈ શકે, અને આપણે તરત કરવી જોઈએ અને ચાલુ જ હશે ભારતમાં અને બીજી લેબોરેટરીઓમાં. અને પછી જે લોકોને આ રોગ થયો છે એમણે કઈ રસી ક્યારે અને કેટલા વખતે લીધી છે એ એક તપાસ કરવી જોઈએ, તો એના પરથી બૂસ્ટરનો ખ્યાલ આવે. ત્રીજું, આપણે ત્યાં જે એન્ટીબોડી સિવાય પણ બોડીમાં બીજા પ્રકારની જે ટી સેલ ઇમ્યુનિટી કહે છે, સેલ્યુલર ઇમ્યુનિટી, એના પણ ટેસ્ટ ડિફિકલ્ટ હોય છે, મોંઘા હોય છે, પણ એ પણ ટેસ્ટ કરવા જોઈએ કે ટી સેલ ઇમ્યુનિટી કેટલા લોકોમાં છે, અને એની પરથી પછી આપણે અંદાજ કાઢી શકીએ કે આગળ બૂસ્ટર ડોઝ અથવા જેને એડિશનલ ડોઝ પણ કહે છે, કે જેમને બે ડોઝ આપ્યા પછી ઇમ્યુનિટી તૈયાર નથી થઈ શરીરમાં, એવા લોકોને પછી વધારાનો ડોઝ આપવો કે કેમ, એ વિચારવું જોઈએ. જી મહેશ્વરી સાહેબ, આપની પાસેથી એ જાણવું છે, માવલંગે સાહેબે કીધું કે આંકડા નથી, પરંતુ આપ રેગ્યુલર પ્રેક્ટિસમાં છો, આપના નજરમાં એવા કોઈ કેસ આવી રહ્યા હોય અથવા તો એક કેસનું પ્રમાણ વધી રહ્યું કે વેક્સિન લીધી હોય છતાંય કોરોના પોઝિટિવ હોય? સિદ્ધાર્થભાઈ, એના માટે ગવર્નમેન્ટે માવલંગર સાહેબે કહ્યું એ પ્રમાણે ડેટા ડિક્લેર કરવા જોઈએ કે ભાઈ આપણે ત્યાં 9-10 હજાર કેસ આવે છે, તો એમાં અનવેક્સિનેટેડ કેટલા છે અને વેક્સિનેટેડ કેટલા છે. વેક્સિનેટેડમાં પછી બે ભાગ પાડવા જોઈએ કે એક ડોઝ લીધેલા કેટલા છે અને બે ડોઝ લીધેલા કેટલા છે. વિદેશોમાં આ જ રીતે રોજ આટા ડિક્લેર કરવામાં આવે છે અને એ જ એ પ્રોપર મેથડ છે, તો જ તમને સમજાશે કે વેક્સિન બ્રેકથ્રુ કેટલા લોકોમાં થયું છે. બીજું, માવલંકર સાહેબે શરૂઆતમાં કહ્યું કે જેટલા ઇન્ફેક્ટેડ પેશન્ટો હતા પહેલા એ લોકોમાં બીજી વાર ઇન્ફેક્શન કેટલું થયું છે એ પણ ડિક્લેર કરવું છે, તો જ તમને સમજાશે કે વેક્સિન બ્રેકથ્રુ કેટલું છે અને આપણે આગળ બુસ્ટર ડોઝની જરૂરિયાત છે કે નહીં. આપણે એમને જ ખાલી એનાઉન્સ કરી દઈએ, આપણી એક કોઈ સંસ્થા આવીને કે ભાઈ ના બુસ્ટર ડોઝ આપવામાં આવશે અને બુસ્ટર ડોઝ ચાલુ કરી દેવાના છે, એ પ્રોપર વસ્તુ નથી. બીજી એક બહુ મહત્વની વસ્તુ સાહેબ, એની સાથે હું જોડવા માંગુ છું, ઇન ઇક્વિટી ઓફ વેક્સિનેશન. આપણે આખી દુનિયાને આપણો પરિવાર ગણવાની જે વાત કરતા હોય છે વસુદેવ કુટુંબકમની, તો એ સાર્થક કરવાનો અંતિમ ઉત્તમ અવસર કોઈ ના હોઈ શકે. એનું એક જ કારણ છે કે જ્યાં સુધી દુનિયાના 70% લોકો કાં તો વેક્સિનેટ નહીં થાય અથવા તો એને ઇન્ફેક્શન નહીં થાય, ત્યાં સુધી વાયરસનું પાંડેમિક થવાનું નથી. એ વાયરસ એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી ત્રીજા દેશમાં જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ છે ત્યાં ટ્રાન્સમિટ થયા કરશે, નવા નવા વેરિયન્ટ પેદા થયા કરશે. અને તમે બે વેક્સિન લઈને પોતે એવું માનશો કે હું બચી ગયો, અથવા 3 વેક્સિન કે 4 વેક્સિન લઈને હું સુરક્ષિત થઈ ગયો, એ તમારી મોટામાં મોટી તમારું એક મિથ્યા તમારું સાબિત થશે. કારણ કે જયારે નવો વેરિયન્ટ આવશે ત્યારે તમારી જૂની રોગ પ્રતિકારક શક્તિને તોડી અને તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે, જે આફ્રિકાનો વાયરસ અત્યારે બતાવી રહ્યો છે. એટલે આપણે સૌથી પહેલા એ કરવું જોઈએ, માવલંકર સાહેબે કહ્યું પ્રમાણે, કે જે લોકોના બે ડોઝ કમ્પ્લીટ નથી એના બે ડોઝ કમ્પ્લીટ કરાવીએ, જે દેશો પાસે વેક્સિન નથી, જે અવિકસિત દેશો પાસે વધારાનો સ્ટોક પડ્યો છે એ લોકો પહોંચાડે. પછી જે બાળકોને વેક્સિન આપણે હજુ સ્ટાર્ટ નથી કર્યું,
અને બાળકોમાં જે ચોંકાવનારા આંકડા આવી ગયા છે, તો બાળકોમાં જે આપણી વેક્સિનની પોલિસી અત્યારે ડિસાઇડ નથી થઈ શકતી એના પર તાત્કાલિક ડિસિઝન લઈ અને બાળકોમાં વેક્સિનેશન ચાલુ કરવામાં આવે. કારણ કે સ્કૂલો શરૂ થઈ ગઈ છે, લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે, ત્યારે બાળકો ખૂબ સસેપ્ટેબલ છે. એટલે મારી તમારી ચેનલ થકી સરકારને વિનંતી છે કે આના પર તાત્કાલિક ડિસિઝન લઈ અને બાળકોનું વેક્સિનેશન સ્ટાર્ટ કરવામાં આવે. 12 કરોડ લોકો જેનો ડોઝ ડ્યુ થઈ ગયો છે એ લોકો તાત્કાલિક વેક્સિન લઈ આવે. વેક્સિનની એફિકસી ચોક્કસ ઓછી થશે અને થઈ છે, પરંતુ વેક્સિનેશન સિવિયર ડિસીઝ અને મૃત્યુ સામે 100% બચાવે છે. એટલે વેક્સિન તો તમારે લેવાની જ રહી. ચોક્કસથી બુસ્ટર ડોઝ આપતી વખતે નવા વાયરસના વેરિયન્ટને તમે અંદર ઇન્કોર્પોરેટ કરી અને વેક્સિનને ટ્વીક કરીને લાવો તો એ બુસ્ટર ડોઝ ખરેખર કારગર સાબિત થશે. પણ કેટલા બુસ્ટર લાવશો તમે? અત્યારે ઓમિક્રોન છે, કાલ ઉઠીને બીજો કોઈ આવશે, ત્રીજો કોઈ આવશે, તો એને અટકાવવા માટેનો એક જ ઉપાય છે કે સમગ્ર વિશ્વના લોકોને વેક્સિનેટ કરવા. મુકેશભાઈ, આપની જે વાત છે તેને જ હું એક્સટેન્ડ કરું છું બાળકોને લઈને. માવલંકર સાહેબ, દિલ્હીમાં શાળાઓ બંધ કરવાનો સમય આવી ગયો કે જે રીતે કેસમાં થોડો ઘણો વધારો ચિંતાનું કારણ છે. રાજ્યની અંદર શાળાઓ શરૂ કરવામાં આવી છે. ઓમિક્રોન શું બાળકોને વધુ ટાર્ગેટ કરી રહ્યો છે? કારણ કે મુકેશભાઈનો એ આંકડો 11%, આફ્રિકાનો જે છે તે પણ મોટો આંકડો છે. આફ્રિકાના હમણાં જ નવા ન્યૂઝ આવ્યા છે. હમણાં સુધી એવું લાગતું હતું કે બાળકોને જે પહેલાના વેરિયન્ટ્સ હતા એ એટલા બધા ઇફેક્ટ નહોતા કરતા. એટલે હવે આપણે થોડી રાહ જોવી પડશે કે આફ્રિકામાંથી અને બીજા દેશોમાં જ્યાં ફેલાવા માંડ્યો છે ત્યાંથી શું રિઝલ્ટ આવે છે, બાળકોને કેટલી ઇફેક્ટ થાય છે. બીજું, બાળકોમાં ફેલાય પણ જો બાળકોને હોસ્પિટલાઇઝ કરવા પડે એનાથી તો એ વધારે ચિંતાની વાત છે. કારણ કે રોગ બાળકોમાં ફેલાય છે પણ સામાન્ય હોય છે અને બહુ જ ખાંસી શરદી જેવો રહે છે અને મટી જાય છે. એટલે હમણાં સુધી તો આપણે એવું માનતા હતા કે બાળકોને બહુ આ રોગની ઇફેક્ટ નહીં થાય, પણ હવે આ જે નવો વેરિયન્ટ આવ્યો છે એનું વધારે ડિટેલમાં આપણે એનાલિસિસ કરવું રહ્યું, એના આંકડા તપાસવા રહ્યા તો આપણને ખબર પડે કે બાળકો આનાથી કેટલા રીતે ગંભીર રીતે બીમાર થઈ શકે છે અને શું એની અસર થઈ શકે છે. મુકેશભાઈ, શું ફરી એક વખત સમય આવી ગયો છે કે વિટામિન સી અને કાઢાની શરૂઆત થઈ જવી જોઈએ? પર માનનારો માણસ છું, કારણ કે હું સાયન્સનો માણસ છું. અત્યારે વિટામિન સી અને એના વિશે તો બહુ પ્રૂફ નથી, પણ વિટામિન ડી વિશે ચોક્કસથી કહી શકાયું છે. ઢગલાબંધ પેપર એવા થયા છે કે વિટામિન ડીનો બહુ મોટો રોલ રહેલો છે. એટલે વિટામિન ડી જેટલા લોકોનું ઓછું હોય, જે લોકોને એસીમાં વધારે બેસવાની ટેવ હોય એ લોકો વિટામિન ડીનો ટેસ્ટ કરાવે. વિટામિન ડી ઓછું હોય તો વિટામિન ડી સપ્લિમેન્ટ લઈ લે. કારણ કે આઈસીયુમાં અને જે સિવિયર ડિસીઝ છે ત્યાં ત્યાં જ્યાં જ્યાં જોવામાં આવ્યું છે કે જ્યાં વિટામિન ડી ઓછું હતું ત્યાં મૃત્યુનું પ્રમાણ વધારે હતું, સિવિયર ડિસીઝનું પ્રમાણ વધારે હતું. માવલંકર સાહેબના ઇન્સ્ટિટ્યૂટમાં પણ આ એક સ્ટડી થયેલો છે અને એમને પણ એ પ્રૂવ કરેલું છે કે વિટામિન ડીનો બહુ મોટો રોલ રહેલો છે. હવે જે કાઢાની વાત કરો છો એ મને લાગે છે કે એના માટે આયુર્વેદિક કે હોમિયોપેથિક ડોક્ટરો વધારે સારી રીતે કહી શકે, કારણ કે એ મારો સબ્જેક્ટ નથી. પરંતુ એક વસ્તુ હું ચોક્કસ કહેવા માંગીશ કે જે હાઈ પ્રોટીન ન્યુટ્રિશનલ ડાયટ છે આપણો, દાળ ભાત રોટલી શાકવાળો ગરમ ખોરાક, એ ચોક્કસથી હેલ્પફુલ થાય છે. નિયમિત કરેલી એક્સરસાઇઝ એ આપણા શરીરને ચોક્કસથી ઇમ્યુનિટીને જાગૃત કરે છે. અને પૂરતી ઊંઘ, 7-8 કલાકની સારી કરેલી ઊંઘ, એટલે સારી ઊંઘ, એક્સરસાઇઝ અને ન્યુટ્રિશનલ ડાયટ એ ચોક્કસથી તમામ રોગો સામે પ્રતિકારક શક્તિ આપે છે, એટલે વાયરસ સામે પણ આપશે જ. જી માવલંગે સાહેબ જી, હવે છેલ્લો સવાલ આપને એ જ છે કે વિટામિન ડી ની જે વાત કરી છે, શું કેટલું મહત્વનું થઈ જાય છે વિટામિન ડી દરેક વ્યક્તિની બોડીની અંદર? એટલે વિટામિન ડી પર હમણાં જે રિસન્ટ રિસર્ચ થયો છે, પહેલાં એવું ખાસ મનાતું કે હાડકાં અને દાંત અને એને માટે બહુ ઉપયોગી છે, એ તો છે જ, પણ એ સાથે સાથે હમણાંના રિસર્ચ એવું બતાવે છે કે ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિના ઘણા બધા ઘટકોમાં વિટામિન ડીનો રોલ છે. અને એવા સારા એવા સ્ટડીઝ આવ્યા છે કે જે લોકો વેન્ટિલેટર અથવા બહુ સિરિયસ કેસ થયા એમાં વિટામિન ડી લો જોવામાં મળ્યું હતું. હજુ સુધી વિટામિન ડીના બહુ મોટા અને એવા સ્ટ્રોંગ ટ્રાયલ્સ આવ્યા નથી અનફોર્ચ્યુનેટલી, અને કોઈ એવા ટ્રાયલ કરતું પણ નથી કારણ કે બહુ સસ્તી દવા છે, એટલે એમાંથી કોઈ જ્યાદા વધારે કમાવાની પણ તક હોતી નથી, એટલે મોટા ટ્રાયલ આના થયા નથી. પણ વિટામિન ડી ચોક્કસ પ્રમાણે કહી શકાય કે એ લેવું જ જોઈએ, અને એનું લેવલ સારું એવું જો મેન્ટેન કરો 50 નેનોગ્રામની આસપાસ તો કોવિડનો ચેપ લાગે તો બી માઇલ્ડ રહેવાની શક્યતા બહુ રહેલી છે. અને બાળકોમાં તો એવા પણ ટ્રાયલ થયેલા છે કે બીજા રેસ્પિરેટરી ડિઝીઝ શ્વસનતંત્રના રોગો સામે વિટામિન ડી સારું એવું રક્ષણ આપે છે. એટલે એ તો આ ઉપાય આપણે ચોક્કસ કરી શકીએ અને બધા જ કરી શકે. તડકામાં તમે 20 મિનિટ 15-20 મિનિટ 10 વાગ્યા પછી ઉભા રહો અથવા કામ કરતા હો તો ઓટોમેટિક આપણને વિટામિન ડી મળી રહે છે.
જી મુકેશભાઈ, આપને પણ મારો છેલ્લો સવાલ એ જ હતો કે જે વિટામિન ડી ની ચર્ચા થઈ છે તો શું કરવું જોઈએ? ફેમિલી ડોક્ટર પાસે જઈને તેની તપાસ કરાવી જોઈએ? કોઈ પ્રિસ્ક્રાઇબ દવાઓ છે અથવા તો કોઈ એવા સપ્લિમેન્ટ્સ કે જે આપ સજેસ્ટ કરી શકો જે ન્યૂઝ 18 ના દર્શકો છે તેઓ જાણી શકે? હા, આપણા દર્શકો માટે મારું એવું કહેવાનું છે કે સૌથી સસ્તામાં સસ્તું વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે. એટલે આપણે જો રોજ અડધો કલાક સૂર્યપ્રકાશમાં ઉભારીએ સાહેબે કહ્યું પ્રમાણે, તો વિટામિન ડી આપણા પૂરતું સપ્લિમેન્ટ આવી જાય. તમે જુઓ કે આપણા રોડ પર કામ કરનારા માણસો છે, રોજિંદી લારી ખેંચનારા માણસો છે, શાકભાજી વેચનારા માણસો છે, એ બધાને તમે જુઓ ઇમ્યુનિટી આપણા કરતા ઘણી સારી હોય છે. ધારાવીનું મોટા મોટું ઉદાહરણ છે, આપણે ત્યાં ગુલભાઈ ટેકરાનું મોટા મોટું ઉદાહરણ છે કે ત્યાં કોવિડનો ચેપ અત્યંત ઝડપથી ફેલાયો. કારણ કે એમની ઇમ્યુનિટી સારી હોય છે અને એમને એક આ ફેક્ટર આ પણ હોય છે કે એમાં વિટામિન ડી લેવલ સારા હોય છે. પરંતુ જે આપણે સોફિસ્ટિકેટેડ ક્લાસ છે કે જે લોકો એરકન્ડિશનમાં બેસી રહે છે, એરકન્ડિશન ગાડીમાં ફરે છે, ઘરમાં પણ એરકન્ડિશન રાખે છે, એ લોકોને તડકો બિલકુલ મળતો નથી. તો એ લોકોએ એમનો વિટામિન ડી લેવલ ચોક્કસથી ચેક કરાવવું જોઈએ અને વિટામિન ડી નું સપ્લિમેન્ટ લેવું જોઈએ. સાહેબે કહ્યું એ પ્રમાણે એની રેન્જ 30-100 ની હોય છે, પણ જો 50 ની ઉપર આપણે લેવલને મેન્ટેન કરીએ ને તો કોવિડમાં ચોક્કસ ફાયદો થાય છે અને સિરિયસ ડિસીઝ થતો નથી. એટલે લોકોએ વિટામિન ડી પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આભાર આપ બંને ડોક્ટર્સ અમારી સાથે જોડાયા અને જે માહિતી આપે આપી તે બદલ. પરંતુ ન્યૂઝ 18 ના દર્શકોને એ પણ જણાવી દઈએ કે જે ડોક્ટર્સ સાથેની વાતચીતનો નિષ્કર્ષ નીકળ્યો છે, નવો ઓમિક્રોન વાયરસ છે તે તો ચિંતાજનક છે, પરંતુ તેનાથી બચવા માટે એક સિમ્પલ અને આસાન ઉપાય એ છે કે આપ વિટામિન ડીનો જે મારો છે તે આપણા શરીર ઉપર વધારી દો. જેટલું વિટામિન ડી વધારે આપણા શરીરમાં જશે આપ આ વાયરસથી બચી શકશો. અને તેના ઉદાહરણ સાથે ડોક્ટર્સ તરફથી આ વાત કરવામાં આવી છે, જે રીતે માવલંકર સાહેબે પણ એક રિસર્ચ કર્યું હતું અને રિસર્ચમાં પણ તેઓએ સ્પષ્ટ કર્યું છે કે વિટામિન ડી જેના બોડીમાં વધુ હોય છે તેઓ પર કોરોના તેટલો હાવી નથી થઈ શકતો. અને જે રીતે મહેશ્વરી સાહેબે પણ જે વાત કરી કે વિટામિન ડી જે છે તડકામાં આપ 15-20 મિનિટ ઉભારો તો આપના શરીરને તો મળી શકે છે, સાથે જ આપનો કોઈ ફેમિલી ડોક્ટર છે તેમની પાસે જઈને આપ ટેસ્ટ કરાવો અને ત્યારબાદ વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ પણ આપ લઈ શકો છો, જેનાથી પણ આપને ફાયદો થશે અને આવનાર સમયમાં જે કોરોનાના અલગ અલગ વેરિયન્ટ છે અથવા તો મ્યુટન્ટ્સ વધી રહ્યા છે તેને લઈને પણ આપ બચી શકો છો. એક મહત્વની વાત આ કરવામાં આવી છે.